सर्वप्रथम टॉपिक छे दिवस महिमा में 18 सप्टेम्बर शू छे बे दिवस उजवीए छे एक छे आंतरराष्ट्रीय समान पगार दिवस अने बीजू छे विश्व वास दिवस। सर्वप्रथम आपणे चर्चा करीशुं आंतरराष्ट्रीय समान पगार दिवस। 18 सप्टेम्बर 2022 ना रोज समग्र विश्वमां आंतरराष्ट्रीय समान पगार दिवसनी उजवणी करवामां आवी हती, जेनो उद्देश्य महिलाओ अने पुरुषो वच्चे रहेला पगारनी जे असमानता छे तेने दूर करवा अंगे जागृति फैलावानो छे। समग्र विश्वमां महिलाओने पुरुषो करता वेतनमां ओछी चुकवणी करवामां आवे छे, आथी आ पगारनी असमानता दूर करवा माटे संयुक्त राष्ट्रनी जनरल एसेम्बली द्वारा 15 नवेम्बર 2019 रोज दर वर्षे 18 सप्टेम्बरना रोज आ दिवसनी उजवणीनी मंजूरी आपवामां आवी हती। 18 सप्टેમ્બર 2020 રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। હવે પછીનો નેક્સ્ટ ટોપિક છે આપણો એસસીઓ સમિટ 2022। તાજેતરમાં સાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ 2022 ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે યોજાઈ હતી। આ ઉપરાંત આ સમિટ દરમિયાન જ સભ્ય દેશો દ્વારા સમરકંદ ઘોષણા ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને આવનારા વર્ષમાં એટલે કે 2023માં એસસીઓનું અધ્યક્ષપદ કોણ સંભાળશે તો કે ભારત સંભાળશે। વર્તમાનમાં એટલે કે 2022માં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી શૌકત મિરઝિયો યેવે આ 22મી જે એસસીઓ સમિટ હતી તેની અધ્યક્ષતા કરી હતી। આ જે સમિટ હતી તેની વિશેષતાઓ અહીં આપેલી છે। જેમ મેં અગાઉ જણાવ્યું તેમ આ જે સમિટ હતી 22મી તેમાં સમરકંદ ઘોષણા કરવામાં આવી હતી। આ સમરકંદ ઘોષણા સંવાદ અને પરામર્શ દ્વારા દેશો વચ્ચેના મતભેદો અને એન્ગેજમેન્ટ જે હોય છે તેમની સામસામેની એટલે કે જે વિવાદો છે તેમના શાંતિપૂર્ણ સમાધાન માટેની પ્રતિબદ્ધતાની હિમાયત કરે છે। અહીંયા વિવાહો નહીં આવે, અહીંયા આવશે વિવાદો, બરાબર। હવે સાર્વભૌમ સ્વતંત્રતા, રાજ્યોની પ્રાદેશિક અખંડતા, સમાનતા, પરસ્પર લાભ અને આંતરિક બાબતોમાં બિનદખલગીરીની વાત કરવામાં આવી હતી અને તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો કે બળના ઉપયોગના જોખમ માટે પરસ્પર આદરના સિદ્ધાંતો આંતરરાષ્ટ્રીય સંબંધોના ટકાઉ વિકાસનો આધાર છે। પછી એમાં આપવામાં આવ્યું છે કે સભ્ય દેશો આતંકવાદી, અલગતાવાદી અને ઉગ્રવાદી સંગઠનોની એકીકૃત સૂચિ બનાવવા માટે સામાન્ય સિદ્ધાંતો અને અભિગમો વિકસાવવાની યોજના ધરાવે છે, જેમની પ્રવૃત્તિઓ એસસીઓ સભ્ય દેશોના પ્રદેશોમાં પ્રતિબંધિત છે। રશિયા પણ તેના ગેસની નિકાસ કરવા માટે વધુ ગ્રાહક શોધી રહ્યું છે કારણ કે પશ્ચિમી દેશો તેના પર તેમની નિર્ભરતા ઘટાડવા માંગે છે। હવે વાત કરીએ એસસીઓ સમિટમાં જે ઈરાનની ભૂમિકા હતી તેની, તો ઈરાનને સમરકંદ સમિટમાં એસસીઓના કાયમી સભ્ય તરીકે પ્રવેશ આપવામાં આવ્યો હતો। ઈરાન 2023માં ભારત દ્વારા આયોજિત થનારી જે એસસીઓની સમિટ છે તેમાંથી સંપૂર્ણ સભ્ય તરીકે એસસીઓમાં હાજરી આપશે। ભારતીય પરિપ્રેક્ષ્યની વાત કરવામાં આવે તો જે આ મહત્વનું સમિટ યોજાઈ તેનું મહત્વ આ મુજબ છે। સર્વપ્રથમ છે કનેક્ટિવિટી, તો કઈ રીતે કનેક્ટિવિટી માટે ભારતીય પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ હતી, તો કે ભારતે એશિયાના સભ્ય દેશોને એકબીજાને ટ્રાન્ઝિટના સંપૂર્ણ અધિકારો આપવા વિનંતી કરી કારણ કે તેનાથી કનેક્ટિવિટી વધશે અને પ્રદેશમાં વિશ્વસનીય અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેન સ્થાપિત કરવામાં મદદ મળશે। પછી ભારતીય પરિપક્ષમાં આ જે સમિટ હતી તેની ખાદ્ય સુરક્ષા બાબતે પણ એક મહત્વપૂર્ણ સાબિત થાય તેવી હતી, જેનો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સમગ્ર વિશ્વ અભૂતપૂર્વ ઉર્જા અને ખાદ્ય કટોકટીનો સામનો કરી રહ્યું છે। ભારતે બાજરીને પ્રોત્સાહન આપવા અને ખાદ્ય સુરક્ષા સંબંધિત મુદ્દાઓને ઉકેલવાની પહેલ પર ભાર મૂક્યો હતો। આ સંદર્ભમાં ભારત બાજરીને લોકપ્રિય બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કારણ કે એસસીઓ 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ચિહ્નિત કરવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે। પછી મહત્વપૂર્ણ બાબત એ હતી પ્રવાસન, તો સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો તથા એસસીઓ સભ્ય દેશો વચ્ચેની જે પ્રવાસન સંભાવનાઓ છે તેને પ્રોત્સાહન આપવા માટે વારાણસીને 2022-23 માટે એસસીઓ પ્રવાસન સાંસ્કૃતિક રાજધાની તરીકે જાહેર કરવામાં આવ્યું છે। આ સિવાય તે ભારત અને એસસીઓ સભ્ય દેશો વચ્ચે પ્રવાસન સાંસ્કૃતિક અને માનવતાવાદી આદાન પ્રદાનને પ્રોત્સાહન આપશે। પછી છે તે એસસીઓ સભ્ય દેશો ખાસ કરીને મધ્ય એશિયાઈ પ્રજાસત્તાકો સાથે ભારતના પ્રાચીન સભ્યતાને લગતા સંબંધોને પણ રેખાંકિત કરે છે। આ સાંસ્કૃતિક આઉટરીચ પ્રોગ્રામના માળખા હેઠળ વર્ષ 2022-23 દરમિયાન વારાણસીમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। અહીંયા નોંધ આપેલી છે પીએમશ્રીએ
ઉઝબેકિસ્તાનમાં રશિયાના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન યુક્રેનમાં સંઘર્ષનો જલ્દીથી અંત લાવવા માટે કહ્યું હતું અને જણાવ્યું હતું કે આજનો યુગ યુદ્ધનો યુગ નથી, બરાબર. અને આ જે વાક્ય હતું તેને વેસ્ટર્ન મીડિયાએ ઘણું જ ઉછાળ્યું છે વર્તમાનમાં, તે પણ તમે જાણો છો. બીજી નોંધ એવી આપેલી છે કે હવે પછી ભારત એસસીઓની અધ્યક્ષતા કરશે, એટલે કે સપ્ટેમ્બર 2023 સુધી એસસીઓની અધ્યક્ષતા કરશે અને આ આવતા વર્ષે એસસીઓ સમિટનું પણ આયોજન કરશે. હવે ડાયનેમિક જે કરંટ અફેર હોય છે અથવા જીએસ હોય છે તેમાં એસસીઓની ખૂબ જ અગત્યની શું કહેવાય સંભાવના હોય છે પ્રશ્ન પૂછાવવાની. જીપીએસસી હોય, ડીવાયએસઓ હોય, એસટીઆઈ હોય કે ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામ હોય, એસસીઓને લગતા તમારે ક્વેશ્ચન તમે એક્સપેક્ટ કરી શકો છો. તો એસસીઓનું ફૂલ ફોર્મ થાય છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, એ ટૂંકમાં એસસીઓ તરીકે ઓળખીએ છીએ. 26 એપ્રિલ 1996ની વાત છે. આ દિવસના રોજ ચીનના શાંઘાઈમાં થયેલી એક બેઠકમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાન એમ કુલ 5 દેશોએ એકબીજાના વંશીય અને ધાર્મિક તણાવને દૂર કરવા માટે એક સંગઠનની રચના કરી. હવે હું આ દેશોને કઈ રીતે યાદ કરું છું, તો કે મારા હિસાબથી શાંઘાઈ 5 કયા છે, તો કે ચીકી અને તારક. ચીકીમાં કોનો સમાવેશ થશે, તો કે ચીનનો. કીમાં કોનો સમાવેશ થશે, તો કે કિર્ગિસ્તાનનો. તારકમાં સમાવેશ થશે તાજિકિસ્તાનનો. રમાં સમાવેશ થશે રશિયાનો. અને કમાં કોનો સમાવેશ થશે, તો કે કઝાકિસ્તાનનો. બરાબર છે, મેં આ રીતે યાદ રાખ્યું છે, તમે પણ આ રીતે યાદ રાખી શકો છો. હું તેને S5 તરીકે પણ ઓળખું છું. ત્યારબાદ 15 જૂન 2001ના રોજ શાંઘાઈ 5 દેશો ઉપરાંત ઉઝબેકિસ્તાન દ્વારા શાંઘાઈ કોઓપરેશનની રચના કરવામાં આવી. હવે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની વાત કરવામાં આવે તો S5 + ઉઝબ, બરાબર, એટલે કે ચીકી તારકમાં ઉઝબ ઉમેરાયો ત્યારે કઈ સંસ્થા બની, તો કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની રચના થઈ. આ માટે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન ચાર્ટર પર જૂન 2002માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અને આ જે ચાર્ટર હતું એસસીઓનું, એ ચાર્ટર ક્યારે લાગુ થયું હતું, તો કે તારીખ યાદ રાખજો 19 સપ્ટેમ્બર 2003 તેને લાગુ કરવામાં આવ્યું હતું. આમ કુલ 6 દેશો દ્વારા આ સંઘની સ્થાપના કરવામાં આવી હતી અને ભારત તેનું કયું કન્ટ્રી બન્યું હતું, તો કે ઓબ્ઝર્વર કન્ટ્રી બન્યું હતું. જો કે ત્યારબાદ 9 જૂન 2017ના રોજ કઝાકિસ્તાનના અસ્તાના ખાતે મળેલી એસસીઓની 17મી સમિટમાં ભારત આ સંગઠનના 7મા અને આપણો પાડોશી દેશ એવો પાકિસ્તાન આ સંગઠનના 8મા સભ્ય તરીકે સામેલ થયો હતો. ત્યારબાદ 17 સપ્ટેમ્બર 2021ના રોજ ઈરાનને એસસીઓના 9મા સભ્ય દેશ તરીકે સમાવવાનો નિર્ણય કર્યો હતો. ઈરાન 2023માં ભારત દ્વારા આયોજિત થનારી સમિટમાંથી સંપૂર્ણ સભ્ય તરીકે એસસીઓમાં હાજરી આપશે. એટલે કે પરીક્ષામાં તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે વર્તમાનમાં એસસીઓના સભ્ય દેશો કેટલા છે, તો કે 8 + 1 એટલે કે ઈરાન, જે એટલે કે ટોટલ થશે 9. પછી એમાં આગળ આપેલું છે કે આ ઉપરાંત એસસીઓના ઓબ્ઝર્વર દેશોમાં 3 દેશોનો સમાવેશ થાય છે. એક છે આપણો પાડોશી દેશ અફઘાનિસ્તાન, બીજો છે રશિયાનો પાડોશી દેશ બેલારૂસ અને ચીનનો પાડોશી દેશ મંગોલિયા. આ ચીન સાથે અને રશિયા સાથે બંને સાથે સરહદ ધરાવે છે મંગોલિયા, બરાબર. ઈરાન પણ અત્યાર સુધી ઓબ્ઝર્વર દેશ જ હતો, જ્યારે હાલમાં જ પૂર્ણકાલીન સભ્ય બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એસસીઓએ યુરેશિયન રાજકીય, આર્થિક અને સુરક્ષા સંગઠન છે, જેનો ધ્યેય શું છે, તો કે જે આ પ્રદેશ છે યુરેશિયન, આ પ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવી રાખવાનો છે. તેનું વડું મથક ક્યાં આવેલું છે, તો કે ભલે નામ તેનું શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન હોય, પણ તેનું વડું મથક આવેલું છે ચીનના બેઝિંગ ખાતે, એટલું પણ યાદ રાખજો. આ ઉપરાંત તેના અંતર્ગત એક સંસ્થા કામ કરે છે. આ સંસ્થા કઈ છે, તો કે પ્રાદેશિક આતંકવાદ વિરોધી માળખું રેડ્સ. આ રેડ્સની એક્ઝિક્યુટિવ જે કમિટીનું જે મુખ્ય મથક છે ને, એ ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં આવેલું છે, બરાબર છે. આ બીજું અગત્યની તેની સંસ્થા છે એસસીઓની, એ યાદ રાખજો રેડ્સ. હવે તે એસસીઓનું કાયમી અંગ છે, જે આતંકવાદ, અલગતાવાદ, ઉગ્રવાદની સામે સભ્ય દેશોના સહકારને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. તમને પરીક્ષામાં પૂછે કે રેડ્સનું કાર્ય શું છે, તો રેડ્સનું કાર્ય તમે આ લાઈન વાંચીને ગયેલા હોય તો તમને આવડી જાય, બરાબર. હવે પછીનો આપણા સમક્ષ નેક્સ્ટ ટોપિક છે આસિયાન ભારતના આર્થિક મંત્રીઓની બેઠક. તાજેતરમાં ભારત અને કંબોડિયાએ કંબોડિયામાં 19મી આસિયાન ભારત આર્થિક મંત્રીઓની બેઠકની સહઅધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં તમામ 10 આસિયાન દેશોના આર્થિક મંત્રીઓ અથવા તો તેના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ જે બેઠક યોજાઈ હતી, આ બેઠકના મહત્વના મુદ્દાઓ અહીંયા આપેલા છે. તેમાંનો સર્વપ્રથમ નોંધપાત્ર આર્થિક સંબંધો ધરાવતો જે મુદ્દો છે એ અહીં આપ્યો છે, જેમાં આપ્યું છે કે મંત્રીઓના જણાવ્યા અનુસાર આસિયાન અને ભારત વચ્ચેના વેપાર અને આર્થિક સંબંધો COVID-19 મહામારીની અસરમાંથી પુનઃપ્રાપ્તિ એટલે કે રિકવરી થવા લાગ્યા છે, તથા આસિયાન અને ભારત વચ્ચેનો જે દ્વિમાર્ગીય વેપાર છે એ વર્ષ 2021માં 91.5 બિલિયન US ડોલર સુધી પહોંચી ગયો હતો, જે વાર્ષિક આધાર પર 39.2% વધ્યો છે. આ બાબતે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. પછી જે મુખ્ય મુદ્દો બીજો છે એ આ છે કે આસિયાન ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ શું છે, તો કે તે અહીંયા જે મંત્રીઓ ભેગા થયા હતા, આ મંત્રીઓએ આસિયાન ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા આસિયાન
ભારત આર્થિક ભાગીદારીને વધારવા અને વર્ષ 2022માં એઆઈબીસી દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આસિયન ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે માર્ચ 2023માં ભારત અને આસિયાન દેશોના ખાનગી ક્ષેત્રોના અગ્રણી એજન્ટોને બિઝનેસ નેટવર્કિંગ અને વિચારોની વહેંચણી માટે એક જ પ્લેટફોર્મ પર લાવવા માટે કરવામાં આવી હતી. પછી એમાં ત્રીજી મુખ્ય બાબત એ છે કે કોવિડ જે 19 છે, આ કોવિડ 19 પછી જે સુધારાઓ થયા છે તેની બાબત. તો મંત્રીઓએ મહામારીની આર્થિક અસરને ઘટાડવા અને કોવિડ 19 મહામારી પછી ટકાઉ પુનઃપ્રાપ્તિ તરફ કામ કરવા માટે સામૂહિક પગલાં લેવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી. પણ ચોથો મુખ્ય મુદ્દો એવો હતો કે સપ્લાય ચેઇન કનેક્ટિવિટી છે તેનો. તો મંત્રીશ્રીઓએ આસિયાન ઇન્ડિયા ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટ, અપગ્રેશન વાટાઘાટો, કોવિડ 19 રસીકરણની પરસ્પર માન્યતા, રશિયાનું ઉત્પાદન, જાહેર આરોગ્ય દેખરેખ અને તબીબી તકનીકો દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓના પ્રવાહને જાળવવા માટે મજબૂત સપ્લાય ચેઇન કનેક્ટિવિટી હાંસલ કરવા માટે સામૂહિક પગલાં લેવા માટે આસિયાન અને ભારતનું સ્વાગત કર્યું છે. આની સાથે સાથે જે અગત્યનો બીજો મુદ્દો એવો હતો, આસિયાન ભારત કોમોડિટી ટ્રેડ એગ્રીમેન્ટ, તેના અંતર્ગત મંત્રીશ્રીઓએ એટીકાની સમીક્ષાના અવકાશને ટેકો આપ્યો હતો, જેથી તે વ્યવસાયો માટે વધુ વપરાશકર્તા મૈત્રીપૂર્ણ, સરળ અને વધુ અનુકૂળ બંને, તેમજ સપ્લાય ચેઇન વિક્ષેપો સહિત વર્તમાન વૈશ્વિક અને પ્રાદેશિક પડકારો માટે જવાબદાર બનાવી શકાય. આ ઉપરાંત એઆઈ ટીઆઈ જીએની સમીક્ષાને ઝડપી બનાવવા માટે એઆઈ ટીઆઈ જીએ સંયુક્ત સમિતિને પણ સક્રિય કરી હતી. હવે આસિયાન દેશોની વાત કરવામાં આવે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો. પૂરું નામ થશે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન. તે દક્ષિણ પૂર્વ એશિયાના 10 દેશોનું સંગઠન છે. તે એક પ્રાદેશિક જૂથ છે જે આર્થિક, રાજ્ય અને સુરક્ષા સહયોગને પ્રોત્સાહન આપે છે. અહીંયા રાજકીય આવશે, બરાબર, રાજકીય. વધુમાં 8 ઓગસ્ટ 1967 રોજ થાઇલેન્ડની રાજધાની કઈ છે? તો કે બેંકોકમાં આસિયાનની સ્થાપના થઈ હતી. તેના સભ્ય દેશોમાં આવશે બ્રુનેઈ, ઇન્ડોનેશિયા, કંબોડિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપિન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેતનામ. આ બધા દેશોનો તેમાં સમાવેશ થાય છે. ભારત આસિયાનનું સભ્ય નથી, એ પણ તમે યાદ રાખજો. આસિયાનનું સચિવાલય ક્યાં આવેલું છે? તો કે આસિયાનની જે ભલે સ્થાપના બેંકોકમાં થઈ હતી, પણ તેનું સચિવાલય આવેલું છે ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે. તેનું સભ્યપદ તેના સભ્ય દેશો તેના અંગ્રેજી નામોના મૂળાક્ષરોના ક્રમના આધારે વાર્ષિક ધોરણે એનાયત કરવામાં આવે છે. જે રીતમાં બ્રિક્સ દેશોમાં કઈ રીતે એક એક વર્ષે આમ ટ્રાન્સફર થાય છે ચેરમેનશીપ, એ રીતના જ આ લોકો આલ્ફાબેટિકલી એમના નામો ચેન્જીસ થાય છે. પછી આ નોંધ આપેલી છે કે આસિયાન દેશોની કુલ વસ્તી છે 650 મિલિયન અને સંયુક્ત જીડીપી 8 ટ્રિલિયન અમેરિકન ડોલર છે. તેમાં લગભગ 86.9 બિલિયન અમેરિકન ડોલરના વેપાર સાથે ભારતનું ચોથું સૌથી મોટું વેપારી ભાગીદારી આ જૂથ છે. એપ્રિલ 2021થી ફેબ્રુઆરી 2022ના સમયગાળામાં ભારત અને આસિયાન પ્રદેશ વચ્ચે કોમોડિટી વેપાર 98.39 બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગયો છે. ભારતના વેપાર સંબંધો મુખ્યત્વે ઇન્ડોનેશિયા, સિંગાપોર, મલેશિયા, વિયેતનામ અને થાઇલેન્ડ સાથે છે. આસિયાને 6 ભાગીદારો પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના, રિપબ્લિક ઓફ કોરિયા, જાપાન, ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સાથે મુક્ત વેપાર કરાર એટલે કે એફટીએ, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ધરાવે છે. હવે આપણે આ વાત કરી લીધી આસિયાનની, હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે જાપાન ભારત મેરીટાઈમ કવાયત જીમેક્સ 2022. એક વસ્તુ યાદ રાખજો, જીમેક્સ 2 વર્ષમાં એકવાર થનારી નૌસેનાની શું કહેવાય આવૃત્તિ છે, નૌસેના અભ્યાસ છે. અને તાજેતરમાં તેની 6ઠી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે બંગાળની ખાડીમાં કરવામાં આવ્યું હતું. ભારતનું પ્રતિનિધિત્વ 3 સ્વદેશી ડિઝાઇન અને નિર્મિત યુદ્ધ જહાજો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સહ્યાદ્રી મલ્ટી રોલ સ્ટીલ ફ્રિગેટ અને 2 સબમરીન વિરોધી જહાજ કદમત અને કાવર્તી હતા. આ ઉપરાંત ગાઈડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર રણવિજય, ફ્લીટ ટેન્કર જ્યોતિ, ઓફશોર પેટ્રોલ વેસલ સુકન્યા, સબમરીન MiG-29K ફાઇટર એરક્રાફ્ટ, લોંગ રેન્જ મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરોએ પણ તેમાં ભાગ લીધો હતો. આ અભ્યાસનો ઉદ્દેશ્ય સપાટી, ઉપસપાટી અને હવાઈ ક્ષેત્રમાં અભ્યાસ દ્વારા બંને દેશોના દરિયાઈ દળો એટલે કે નૌસેના વચ્ચે આંતર કાર્યક્ષમતા સુધારવાનો છે. તે બંને દેશો વચ્ચે નેવિગેશન અને સંચાર પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવવાનો પણ પ્રયાસ કરે છે. નોંધ આપેલી છે, જાન્યુઆરી 2012માં દરિયાઈ સુરક્ષા સહયોગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને
જીમેક શ્રેણીની કવાયત શરૂ થઈ હતી. તે ભારતીય નૌકાદળ અને જાપાનીઝ મેરીટાઇમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ વચ્ચે દ્વિવાર્ષિક રીતે હાથ ધરવામાં આવે છે. જીમેક્સની શરૂઆતનું વર્ષ યાદ રાખજો, January 2012. હવે પછીનો જે આપણે ટોપિક છે એ પરીક્ષા લક્ષી ખૂબ જ અગત્યનો સાબિત થઈ શકે તેવો છે, તો સંપૂર્ણ ધ્યાન અહીંયા આપજો. વડાપ્રધાનશ્રીએ નેશનલ લોજિસ્ટિક પોલિસી લોન્ચ કરી. તાજેતરમાં પીએમશ્રીએ નેશનલ લોજિસ્ટિક પોલિસી 2022 લોન્ચ કરી છે, જેનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં માલસામાનની સરળ અવર જવરને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતીય માલની સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉપરાંત તેનો હેતુ લાસ્ટ માઇલ સુધી ઝડપી ડિલિવરી અને પરિવહન સંબંધિત પડકારોને દૂર કરવાનો છે. લોજિસ્ટિક શું છે? તો કે લોજિસ્ટિકમાં સંસાધનો, લોકો, કાચો માલ, ઇન્વેન્ટરી, સાધનો વગેરેને એક જગ્યાએથી બીજી જગ્યા પર, એટલે કે ઉત્પાદન બિંદુથી વપરાશ, વિતરણ અને અન્ય ઉત્પાદન બિંદુઓ સુધી લઈ જવાની સાથે આયોજન, સંકલન અને વેરહાઉસિંગ પ્રક્રિયાનો સમાવેશ થાય છે. આ સિમ્પલ શબ્દોમાં કહીએ તો આને લોજિસ્ટિક કહેવામાં આવે છે. લોજિસ્ટિક શબ્દ તેમના ઇચ્છિત સ્થાન પર સંસાધનોના સંપાદન, સંગ્રહ અને વિતરણને નિયંત્રિત કરવાની સમગ્ર પ્રક્રિયાનું વર્ણન કરે છે. હવે અહીંયા આપેલું છે કે નેશનલ લોજિસ્ટિક પોલિસી 2022. આ જે નીતિ છે, આ નીતિ મુખ્ય ક્ષેત્રો જેમ કે પ્રોસેસ રીએન્જિનિયરિંગ, ડિજિટાઇઝેશન અને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે એક મહત્વપૂર્ણ પગલું છે, કારણ કે ઉચ્ચ લોજિસ્ટિક ખર્ચ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થાનિક માલની સ્પર્ધાત્મકતાને અસર કરે છે. અન્ય વિકસિત અર્થતંત્રોની તુલનામાં ભારતમાં લોજિસ્ટિક ખર્ચ વધુ હોવાથી રાષ્ટ્રીય લોજિસ્ટિક નીતિની જરૂરિયાત અનુભવાઈ હતી. વધુમાં તેનો લક્ષ્ય આ મુજબ છે, હું તમને સિમ્પલી ભાષામાં કહી દઉં ને તો તેમનો લક્ષ્ય છે લોજિસ્ટિક જે કોસ્ટ છે તેને સિંગલ ડિજિટમાં લઈ જવાનો. હાલમાં આપણો જે કોસ્ટ છે એ ડબલ ડિજિટમાં છે, આપણે લઈ જવો છે આ રીતે 8% લઈ જવો છે. આ પર્સન્ટેજમાં તમને વાત કરી છે. હવે લક્ષ્યની વાત કરી છે, વિસ્તૃત વાત કરી લઈએ તો આ પોલિસીની મદદથી લોજિસ્ટિક ખર્ચ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવશે. આ પોલિસીનો હેતુ ખર્ચમાં ઘટાડો કરવાનો છે, જે હાલમાં GDPના, એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના 14-15% જેટલો હિસ્સો ધરાવે છે, જેમાં વર્ષ 2030 સુધીમાં લગભગ 8% ઘટાડો થવાનો ધારણા કરવામાં આવી છે. વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાને કારણે, એટલે કે જો આપણે 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોઈએ તો ભારતે 2030 સુધીમાં લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ટોચના 10મા સ્થાને મેળવવાનું લક્ષ્ય હોવું જોઈએ. હવે લોજિસ્ટિકની બાબતમાં તમારે એક કન્ટ્રી યાદ રાખવાનું, જે નંબર 1 પર છે, જર્મની. આ ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે, બરાબર. જર્મની જે છે, બાકી બધા US, ચાઇના એ બધા છે ને, એ બધા પાછળના ક્રમે આવે, પણ જર્મનીનું જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ શું છે તો કે લોજિસ્ટિક ખર્ચ ત્યાં બહુ જ ઓછો છે, બરાબર. વધુમાં એ આપેલું છે કે કાર્યક્ષમ લોજિસ્ટિક ઇકોસિસ્ટમને સક્ષમ કરવા માટે ડેટા આધારિત નિર્ણય સપોર્ટ સિસ્ટમ બનાવવાની પણ યોજના રાખવામાં આવી છે, જે તેનો એક મુખ્ય લક્ષ્યાંક છે. પોલિસીનો ઉદ્દેશ્ય સુનિશ્ચિત કરવાનો છે કે લોજિસ્ટિક સમસ્યાઓ ઓછી થાય, નિકાસ અનેક ગણો વધે તથા નાના ઉદ્યોગો અને તેમાં કામ કરતા લોકોને વધુ લાભ મળે. આપણે વાત કરી ગયા જે લક્ષ્યો રાખવામાં આવ્યા છે નેશનલ લોજિસ્ટિક પોલિસી 2022ના, તેની. હવે આપણે વાત કરીશું નેશનલ લોજિસ્ટિક પોલિસીની વિશેષતાઓની. તો તેમાં સર્વપ્રથમ છે ડિજિટલ એકીકરણ સિસ્ટમ. તે સરળતાથી અને ઝડપથી કામની ગતિને વધારશે, જેથી લોજિસ્ટિક સેવાઓને કાર્યક્ષમની સાથે સુનિશ્ચિત કરી શકાય. બીજી વિશેષતા છે યુનિફાઈડ લોજિસ્ટિક ઇન્ટરફેસ પ્લેટફોર્મ. તેનો હેતુ લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટ સેક્ટરની તમામ ડિજિટલ સેવાઓને એક જ પોર્ટલ પર લાવવાનો છે. જેનાથી શું થશે? તો કે જેનાથી ઉત્પાદકો અને નિકાસકારોને લાંબી બોજારૂ પ્રક્રિયાઓ જેવી વર્તમાન સમસ્યાઓમાંથી મુક્તિ મળે. તેની ત્રીજી વિશેષતા છે લોજિસ્ટિક સેવાઓની સરળતા. ઈલોક્સ, નવું ડિજિટલ પ્લેટફોર્મ ઉદ્યોગને ઝડપી ઉકેલ માટે સરકારી એજન્સીઓ સાથે ઓપરેશનલ મુદ્દાઓ ઉઠાવવાની મંજૂરી આપશે. ચોથી વિશેષતા છે વ્યાપક લોજિસ્ટિક એક્શન પ્લાન, કોમ્પ્રિહેન્સિવ લોજિસ્ટિક એક્શન પ્લાન. વ્યાપક લોજિસ્ટિક એક્શન પ્લાન, જેમાં સંકલિત ડિજિટલ લોજિસ્ટિક સિસ્ટમ, ફિઝિકલ એસેટ એટલે કે ભૌતિક અસ્કયામતોનું માનકીકરણ, બેન્ચમાર્કિંગ સેવા ધોરણો, માનવ સંસાધન વિકાસ, ક્ષમતા નિર્માણ, લોજિસ્ટિક પાર્કનો વિકાસ વગેરેનો સમાવેશ થાય છે. આ તો આપણે વાત કરી
નેશનલ લોજિસ્ટિક પોલિસી 2022ની. હવે આપણે આગળ વધીએ. યુએનઈપી એટલે કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ ગ્રીન ફિન્સ હબ શરૂ કર્યું. તેને યુકે સ્થિત ચેરિટી રીફ વર્લ્ડ ફાઉન્ડેશનની સાથે ટકાઉ દરિયાઈ પર્યાવરણને પ્રોત્સાહન આપવા માટે આ ગ્રીન ફિન્સ હબ શરૂ કર્યું છે. ગ્રીન ફિન્સ હબની વાત કરવામાં આવે તો એ સૌપ્રથમ વૈશ્વિક દરિયાઈ પ્રવાસન ઉદ્યોગ મંચ છે. તે વિશ્વભરના ડાઇવિંગ અને સ્નોર્કલિંગ ઓપરેટરો માટેનું વૈશ્વિક ડિજિટલ પ્લેટફોર્મ છે. તે ટકાઉ દરિયાઈ પ્રવાસનને પ્રોત્સાહન આપશે. આ પ્લેટફોર્મ વિશ્વભરના ડાઇવિંગ અને સ્નોર્કલિંગ ઓપરેટરોને પરીક્ષણ કરાયેલા ઉકેલોનો ઉપયોગ કરીને તેમના દૈનિક વ્યવહારમાં સરળ ખર્ચ અસરકારક ફેરફારો કરવામાં મદદ કરશે. તે તેમના વાર્ષિક સુધારાઓને ટ્રેક કરવામાં અને તેમના સમુદાયો અને ગ્રાહકો સાથે વાતચીત કરવામાં પણ મદદ કરશે. તે રીફ વર્લ્ડ ફાઉન્ડેશન દ્વારા યુએનઈપી એટલે કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે. તે પરવાળાના ખડકો અને તેમની નાજુક દરિયાઈ જીવનસૃષ્ટિને સુરક્ષિત રાખવા માટે વૈશ્વિક શ્રેષ્ઠ પ્રયાસો વિશે જાગૃતિ ફેલાવવામાં મદદ કરશે. આ ફોરમમાં ગ્રીન ફિન્સ કોમ્યુનિટી ફોરમ ઓપરેટરોને પર્યાવરણીય મુદ્દાઓ પર ચર્ચા કરવા, શ્રેષ્ઠ પ્રયાસો શેર કરવા અને સમગ્ર ઉદ્યોગ સાથે ઉદ્યોગની જરૂરિયાતોને સંબંધવા સક્ષમ બનાવશે. ગ્રીન ફિન્સ સોલ્યુશન લાઇબ્રેરી દૈનિક ઓપરેશનલ પડકારોને ઉકેલવા માટે લગભગ 100 સાબિત પર્યાવરણીય ઉકેલો પ્રદાન કરશે. વધુમાં એક્શન પ્લાન ટ્રેકર સભ્યોને ચોક્કસ ધ્યેયો સાથે વાર્ષિક ટકાઉપણું એક્શન પ્લાન પ્રાપ્ત કરવા સક્ષમ બનાવશે. પ્લેટફોર્મ બે પ્રકારની મેમ્બરશીપ પ્રદાન કરશે. એક હશે તેમાં ડિજિટલ મેમ્બરશીપ અને બીજું હશે ગ્રીન ફિન સર્ટિફાઇડ મેમ્બર. વિશ્વભરમાં સ્નોકલ અને લાઇવ બોર્ડ કામગીરી માટે ડિજિટલ સભ્ય પદ ઉપલબ્ધ રહેશે. એક વર્ષના સબસ્ક્રિપ્શન દરમિયાન ઓપરેટરો ઓનલાઈન સ્વમૂલ્યાંકનના આધારે પર્યાવરણીય સ્કોર મેળવશે. ગ્રીન ફિન્સ પ્રમાણિત સભ્યોનું વાર્ષિક મૂલ્યાંકન કરવામાં આવશે અને તેમની કામગીરીમાં વ્યક્તિગત રીતે તાલીમ આપવામાં આવશે. પછીનો આપણો ટોપિક છે ભારતમાં 70 વર્ષ પછી ચિતાનું આગમન. પીએમનો હમણાં જ 72મો જન્મદિવસ હતો અને તેમના જન્મદિવસે કુનોજે નેશનલ પાર્ક છે એમપીનું, ત્યાં નામેરબ્યાથી 8 ચિતાઓને કાયમી વસવાટ માટે મુક્ત કરવામાં આવ્યા છે, જેમાં 3 નર હતા અને 5 માદા હતા. નામેબિયાથી ખાસ વિમાનમાં ચિત્તાઓને ગ્વાલિયર લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને ચીનુક હેલિકોપ્ટરમાં કુનો નેશનલ પાર્ક લાવવામાં આવ્યા હતા. ચિત્તા નામેબિયાથી લાવવામાં આવેલા પ્રોજેક્ટ ચિત્તા હેઠળ ભારતમાં રજૂ કરવામાં આવ્યા છે, જે વિશ્વનો પ્રથમ આંતરખંડીય વિશાળ જંગલી માંસાહારી ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ છે. અગેન કહું છું, આ પ્રકારનો પ્રોજેક્ટ જે થયો છે તે વિશ્વનો પ્રથમ આંતરખંડીય વિશાળ જંગલી માંસાહારી ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ છે. ભારતનો જે છેલ્લો ચિત્તો હતો એ 1947માં છત્તીસગઢમાં મૃત હાલમાં મળી આવ્યો હતો અને 1952માં ચિત્તાને ભારતમાંથી લુપ્ત જાહેર કરવામાં આવ્યો હતો. વર્લ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા WII થોડા વર્ષ પહેલાં ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. નોંધ અહીં આપેલી છે, તાજેતરમાં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એટલે કે NTCA પ્રોજેક્ટ ચિત્તા હેઠળ આફ્રિકાથી ચિત્તાઓને ભારતમાં સ્થાનાંતરિત કરવા માટે IOC એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પછી NTCAની 19મી બેઠક દરમિયાન પર્યાવરણ મંત્રાલયે ભારતમાં ચિત્તા પરિચય માટે એક્શન પ્લાન જાહેર કર્યો હતો. આ એક્શન પ્લાન હેઠળ આગામી 5 વર્ષમાં નામેબિયામાંથી 50 આફ્રિકન ચિત્તા ભારતમાં ટ્રાન્સફર કરવામાં આવશે. હવે ચિત્તા વિશે જાણી લઈએ. ચિત્તા એ બિલાડીની સૌથી જૂની જાતિઓમાંની એક છે, જેના પૂર્વજો 5 મિલિયન વર્ષ કરતાં પણ વધુ વર્ષો પહેલાં મિયોસન યુગમાં શોધી શકાય છે. ચિત્તો એ વિશ્વનો સૌથી ઝડપી ભૂમિ સસ્તન પ્રાણી છે. તે 80-128 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ છે. હવે આપણે વાત કરી છે, આપણે જે લાવ્યા છે કયા ચિત્તા લાવ્યા છે, તો કે આફ્રિકન ચિત્તા છે. તો આફ્રિકન ચિત્તાનું વૈજ્ઞાનિક નામ છે એસિનિયોક્સ જુબિટુસ. તેમની ત્વચા સહેજ ભૂરા અને સોનેરી રંગની હોય છે, જેની તસવીર તમે અહીંયા જોઈ શકો છો. એશિયાટિક ચિત્તા કરતાં તેઓ જાડા હોય છે. તેમના ચહેરા પર એશિયન પ્રજાતિઓ કરતાં ઘણા બધા
ડોટ્સ અને રેખાઓ હોય છે। તે સમગ્ર આફ્રિકન ખંડમાં હજારોની સંખ્યામાં જોવા મળે છે। આફ્રિકન ચિત્તાની જે સંરક્ષણ સ્થિતિ છે અહીંયા આપેલી છે, જે આઈએમપી છે। આયુસીએનની જે રેડ લિસ્ટ છે તેમાં સંવેદનશીલ દરજ્જો ધરાવે છે। સાઇટ્સની યાદીમાં સૂચિની જે પરિશિષ્ટ છે તેમાં એકમાં સમાવેશ કરવામાં આવ્યો છે। વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ છે ભારતનો 1972, તેના પરિશિષ્ટ બેમાં તેનું સ્થાન આપવામાં આવ્યું છે। હવે વાત કરીએ એશિયાટિક ચિત્તાની। તમે અહીંયા આફ્રિકન ચિત્તા ઉપરના તસવીરો જોઈ શકો છો, એવી રીતે તમે અહીંયા એશિયાટિક ચિત્તાને જોઈ શકો છો। આ જે ચિત્તા હોય છે તે આફ્રિકન ચિત્તાની સરખામણીમાં પાતળા હોય છે અને તેનું વૈજ્ઞાનિક નામ છે એક્સેનિયોસ જુબિટુસ વેનેટિકસ। તેમાં જે રૂવાટીઓ હોય છે તે ખૂબ વધારે હોય છે, બરાબર। એશિયાટિક ચિત્તાઓમાં તેમનું ટૂંકું માથું હોય છે અને લાંબી ગરદન હોય છે। નાખો સામાન્ય રીતે લાલ હોય છે, ઘણીવાર બિલાડી જેવા તેઓ દેખાય છે। હવે જે એશિયાટિક ચિત્તા છે ને, એ એશિયામાં ફક્ત હાલમાં ઈરાનમાં જ જોવા મળે છે અને જ્યાં થોડા માત્રામાં તેઓ રહ્યા છે। એશિયાટિક ચિત્તાની સંરક્ષણ સ્થિતિની વાત કરીએ તો આયુસીએન રેડ લિસ્ટમાં ક્રિટિકલી ઇનડેન્જર છે, બરાબર છે। જ્યારે આ જે હતા આફ્રિકન ચિત્તા તે કયા હતા, તો કે સંવેદનશીલ હતા। સાઇટ્સની યાદી છે તેમાં પરિશિષ્ટ વનમાં હતા, તો એમાં પણ આ પરિશિષ્ટ વનમાં હતા। અને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના જે એક્ટ છે તેમાં પણ પરિશિષ્ટ બેમાં છે, ખાલી ચેન્જીસ એમાં છે, તો આયુસીએનની રેડ લિસ્ટ છે તેમાં ચેન્જીસ છે, એ યાદ રાખજો। હવે વાત કરીએ કુનો નેશનલ પાર્કની। તો કુનો નેશનલ પાર્કની સ્થાપના 1981માં સિયોપુર અને મોરેના જિલ્લાના 344.686 કિલોમીટર સ્ક્વેરના પ્રારંભિક વિસ્તાર સાથે વન્યજીવ અભયારણ્ય તરીકે કરવામાં આવી હતી। 2018માં તેને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો। કુનો નદી નામ પર તેનું નામ રાખવામાં આવ્યું છે, જે ચંબલની ઉપનદીઓમાંની એક છે। તેમાં ચિત્તલ, સાંભર, નીલગાય, જંગલી ભૂંડ, ચિકારા, જંગલી બિલાડી, ભારતીય વરુ વગેરે પ્રાણીઓ જોવા મળે છે। આગળનો આપણો નેક્સ્ટ ટોપિક છે દિવસ મહિમામાં 21 સપ્ટેમ્બર બે દિવસ ઉજવીએ છીએ। એક છે વિશ્વ શાંતિ દિવસ અને બીજું છે વિશ્વ અલ્ઝાઇમર દિવસ। વિશ્વ શાંતિ દિવસની વાત કરવામાં આવે તો સમગ્ર પૃથ્વી પર શાંતિ, સહિષ્ણુતા અને અહિંસાની સ્થાપના કરવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને તેનો મુખ્ય ઉદ્દેશ શું છે, તો કે સમગ્ર વિશ્વમાં શાંતિ અને સૌહાર્દ ફેલાય તે માટે તથા યુદ્ધ અને હિંસા ન થાય તે માટે જાગૃતિ ફેલાવવાનો છે। યુએનજીએ એટલે કે સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા 1981માં આ દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી। સપ્ટેમ્બર મહિનાનો જે ત્રીજો મંગળવાર હોય છે ત્યારે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને ત્યારબાદ વર્ષ 2001માં સપ્ટેમ્બર મહિનાના ત્રીજા રવિવારની જગ્યાએ દર વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। એટલે કે 1981થી 2000 સુધી ક્યારે યોજાયું, તો કે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા મંગળવાર સુધી, અને પછી શું કરી નાખ્યું, તો કે 2001થી ફિક્સ કરી નાખ્યું 21 સપ્ટેમ્બર હોય એટલે કે આપણે પીસ ડે બનાવવાનો, એટલે 2002થી તેનો પ્રારંભ થયો। આ વર્ષની થીમની વાત કરીએ તો એન્ડ રેસિસિઝમ અને બિલ્ડ પીસ, જેનો ગુજરાતીમાં અર્થ થશે જાતિવાદનો અંત લાવો અને શાંતિ સ્થાપિત કરો। બીજું વર્લ્ડ પીસ ડેને બીજા શબ્દમાં ઇન્ટરનેશનલ ડે ઓફ પીસ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે પછીનો જે આ દિવસ છે આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। વિશ્વ અલ્ઝાઇમર દિવસ 21 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે અને વિશ્વ અલ્ઝાઇમર દિવસ લોકોને અલ્ઝાઇમર રોગથી બચાવવા અને તેના વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે। અલ્ઝાઇમર ડિસીઝ ઇન્ટરનેશનલની સ્થાપના વર્ષ 1984માં થઈ હતી। અલ્ઝાઇમર ડિસીઝ ઇન્ટરનેશનલની 10મી વર્ષગાંઠ પર 1994માં વર્લ્ડ અલ્ઝાઇમર ડે જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારથી 21 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। અલ્ઝાઇમરની વાત કરવામાં આવે તો આ રોગે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે, જે મગજના ચેતાકોષોને નષ્ટ કરે છે। તેના કારણે દર્દીની શારીરિક અને માનસિક સ્થિતિ નબળી પડે છે અને તેને કશું યાદ રહી શકતું નથી। તેની નિર્ણય લેવાની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે અને જેમ જેમ આ રોગ વધતો જાય છે તેમ તેમ મનુષ્યની યાદશક્તિની સમસ્યાનો વધારો થતો જાય છે। હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે કે તાજેતરમાં 47th એશિયા પેસેફિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટની વાર્ષિક સભા અને 20મી AIBD જનરલ કોન્ફરન્સ અને સંલગ્ન બેઠકો નવી દિલ્હીમાં યોજાઈ અને આ બેઠકમાં AIBDએ સર્વસંમતિથી ભારતના અધ્યક્ષપદને વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે। 19-20 સપ્ટેમ્બર દરમિયાન આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કોન્ફરન્સમાં સંખ્યાબંધ ચર્ચાઓ, પ્રસ્તુતિઓ અને વિચારોની આપ લે દર્શાવવામાં આવી હતી। આ કોન્ફરન્સ મહામારી પછીના યુગમાં બ્રોડકાસ્ટિંગના મજબૂત ભવિષ્યનું નિર્માણ થીમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। સહકારી પ્રવૃત્તિઓ
અને વિનિમય કાર્યક્રમો માટે પંચવર્ષીય યોજનાઓને પણ આખરી ઓપ આપવામાં આવ્યો હતો. બધા સહભાગી દેશો અને સભ્ય બ્રોડકાસ્ટરે એક ટકાઉ પ્રસારણ વાતાવરણ, નવીનતમ તકનીકી જાણકારી અને શ્રેષ્ઠ માહિતી સામગ્રી માટે સાથે મળીને કામ કરવાનું વચન આપ્યું હતું. એઆઈબીડીની વાત કરવામાં આવે તો એશિયા પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ ફોર બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટ તેનું ફૂલફોર્મ થશે. એઆઈબીડીની સ્થાપના 1977માં સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા એટલે કે યુનેસ્કોના સમર્થનથી કરવામાં આવી હતી. તે એક પ્રાદેશિક આંતર સરકારી સંસ્થા છે જે યુનાઇટેડ નેશન ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક યુએનઈએસ કેપના દેશોને ઇલેક્ટ્રોનિક મીડિયા ડેવલપમેન્ટના ક્ષેત્રમાં સહયોગ કરવા માટે એકસાથે લાવે છે. તેના ઉદ્દેશ્યની વાત કરવામાં આવે તો તેનો ઉદ્દેશ્ય એશિયા પેસિફિક ક્ષેત્રમાં નિધિ ઘડતર અને સંસાધન વિકાસ દ્વારા ગતિશીલ અને સુસંગત ઇલેક્ટ્રોનિક મીડિયા વાતાવરણ પ્રાપ્ત કરવાનો છે. તેમાં ભારત સહિત 26 દેશો છે જે સંપૂર્ણ સભ્યો છે. તેનું સચિવાલય ક્યાં આવેલું છે? તો કે મલેશિયાના કુઆલાલંપુર ખાતે આવેલું છે. હવે પછીનો નેક્સ્ટ ટોપિક છે કે દેશમાં યોજાતી ચૂંટણીઓમાં કાળા નાણાં અને રોકડના સતત વધતા જતા પ્રભાવને ડામવા માટે ચૂંટણી પંચ દ્વારા કાયદા મંત્રાલયને એક પત્ર લખી રાજકીય પક્ષોને મળતા રોકડ દાન પર મર્યાદા લાદવાની ભલામણ કરી છે. આ ઉપરાંત ચૂંટણી પંચે ઉમેદવાર તરફથી પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં પણ ઘણા સુધારા સૂચવ્યા છે. ભારતીય ચૂંટણી પંચની ભલામણની વાત કરવામાં આવે તો તેમાંની પ્રથમ ભલામણ આ મુજબ છે કે 2000થી વધુના દાનની જાણ કરવી, રૂપિયા 2000થી વધુના તમામ દાનની જાણ કરવી આવશ્યક છે, જેનાથી ભંડોળમાં પારદર્શિતા વધશે. નિયમો અનુસાર રાજકીય પક્ષોએ 20,000 રૂપિયાથી વધુના તમામ દાનને તેમના યોગદાન અહેવાલ દ્વારા જાહેર કરવું પડશે, જે ચૂંટણી પંચને સુપરત કરવામાં આવે છે. બીજી ભલામણ છે ડિજિટલ અથવા ચેક વ્યવહારો. એક એકમ અથવા વ્યક્તિએ 2000 રૂપિયાથી વધુના તમામ ખર્ચ માટે ડિજિટલ વ્યવહારો અથવા એકાઉન્ટ પ્રાપ્ત કરતા ચેક ટ્રાન્સફર ફરજિયાત બનાવવું જોઈએ. ECI દ્વારા જે ત્રીજી ભલામણ આપવામાં આવી છે આ મુજબ છે, રોકડ દાનને મર્યાદિત કરવું. રોકડ દાન પક્ષ દ્વારા પ્રાપ્ત કુલ રકમના 20% અથવા વધુમાં વધુ 20 કરોડ, 2માંથી જે ઓછું હોય તે સુધી મર્યાદિત હોવું જોઈએ. ચોથી ભલામણ છે અલગ બેંક ખાતું. દરેક ઉમેદવારે ચૂંટણી હેઠળ માટે એક અલગ બેંક ખાતું ખોલવું જોઈએ અને આ ખાતા દ્વારા તમામ ખર્ચ અને રસીદો રૂટ કરવી જોઈએ અને તેને આ વિગતો તેના અથવા તેણીના ચૂંટણી ખર્ચ ખાતામાં સબમિટ કરવી જોઈએ. પાંચમી ભલામણ છે વિદેશી દાનનું અલગીકરણ. ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમ અને ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ FCRA 2010 હેઠળ પક્ષના ભંડોળમાં કોઈ વિદેશી યોગદાન ન મળે તેની ખાતરી કરવા માટે ચૂંટણી સુધારા માટે પણ હાકલ કરી છે. હાલમાં દાનની પ્રાપ્તિના પ્રારંભિક તબક્કામાં વિદેશી દાનને ખાસ રીતે અલગ કરવાની કોઈ વ્યવસ્થા નથી. હવે જે આપણે આ 5 ભલામણો જોઈ, જે કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે કાયદા મંત્રાલયને ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી. તો એ મુદ્દો કોના રિલેટેડ છે? તો કે કેન્દ્રીય ચૂંટણી પંચ રિલેટેડ. એટલે ચૂંટણી પંચ માટે સ્ટેટિક GS હોય છે તે પણ જોઈ લઈએ. તો તે કેન્દ્રીય છે અને એક સ્થાયી અને બંધારણીય સંસ્થા છે. કેન્દ્રીય ચૂંટણી પંચ એક સ્થાયી અને એક બંધારણીય સંસ્થા છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 324 અનુસાર લોકસભા, રાજ્યસભા, રાજ્યના વિધાનસભાઓ, પરિષદોની વાત નથી કરતા, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓનું સંચાલન અને નિયંત્રણ કરે છે. અગેન કહું છું, લોકસભા, રાજ્યસભા, રાજ્ય વિધાનસભાઓ, વિધાન પરિષદો નહીં, પછી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓનું સંચાલન અને નિયંત્રણ કોણ કરે છે? તો કે ભારતીય બંધારણના અનુચ્છેદ 324 મુજબ કેન્દ્રીય ચૂંટણી પંચ કરે છે. ચૂંટણી પંચની સ્થાપનાની વાત કરીએ તો 25 જાન્યુઆરી 1950 થઈ હતી અને આ દિવસની યાદમાં દર વર્ષે 25 જાન્યુઆરીનો રોજ રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. ચૂંટણી પંચના જે સ્ટ્રક્ચર છે તેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર છે અને બીજા 2 અન્ય ચૂંટણી કમિશનરો છે. નોંધ આપેલી છે, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય મુખ્ય ચૂંટણી કમિશનર નિમણૂક
ભારતના રાષ્ટ્રપતિ કરે છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર પોતાનું રાજીનામું કોને આપે છે? રાષ્ટ્રપતિને આપે છે. કેન્દ્રીય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભાના સભ્યો, લોકસભા અને રાજ્ય વિધાનમંડળની ચૂંટણીનું સંચાલન અને આયોજન કરે છે, જ્યારે રાજ્ય ચૂંટણી પંચ પંચાયતો અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીનું સંચાલન અને આયોજન કરે છે. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે દિવસ મહિમામાં 22 સપ્ટેમ્બર 3 દિવસ ઉજવીએ છીએ, વિશ્વ કારમુક દિવસ, બીજું છે વિશ્વ ગુલાબ દિવસ અને ત્રીજું છે વિશ્વ ગેંડા દિવસ. પ્રથમ વાત કરીશું વિશ્વ ગુલાબ દિવસ. 22 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે ઉજવીએ છીએ. મુખ્ય ઉદ્દેશ્ય કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનો છે અને કેન્સર સામે લડતા લોકોમાં આશા અને ઉત્સાહ ફેલાવવાનો છે. વિશ્વ ગુલાબ દિવસ 12 વર્ષની દીકરી સુગ્નશ્રી મિલિંડા રોઝની યાદમાં મનાવવામાં આવે છે. તે કેનેડિયન હતી અને એક દુર્લભ બ્લડ કેન્સર એસ્કિન્સ ટ્યુમર દ્વારા પીડિત હતી. સારવાર દરમિયાન ડૉક્ટરે કહ્યું હતું કે આ બાળકી 1 અઠવાડિયા પર નહીં જીવી શકે, પણ તેણીએ 6 મહિના સમય સુધી જીવી બતાવ્યું હતું અને તેના જ્યાં દરેક ક્ષણ હતો તેનો તેને અર્થપૂર્ણ ઉપયોગ કર્યો હતો અને અન્ય કેન્સર દર્દીઓને પત્રો, કવિતાઓ અને ઈમેલ એડ્રેસ મોકલીને તેમને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. વિશ્વ ગુલાબ દિવસ કેન્સરના દર્દીઓને એ સંદેશો આપે છે કે મજબૂત ઈચ્છાશક્તિ અને ભાવનાથી રોગ સામે લડી શકાય છે. પછી છે વિશ્વ ગેંડા દિવસ. ગેંડાની તમામ 5 પ્રજાતિઓ વિશે જાગૃતિ ફેલાવવા અને તેમને બચાવવા માટે કરવામાં આવી રહેલા કાર્ય તરફ ધ્યાન દોરવા માટે 22 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગેંડાની 5 પ્રજાતિઓ છે, જેમાં વ્હાઇટ રાઇનો જે આફ્રિકામાં જોવા મળે છે, બ્લેક રાઇનો આફ્રિકામાં જોવા મળે છે, એક શિંગડાવાળો ગેંડો, પછી જાવિયન ગેંડો અને સુમાત્રન ગેંડો, આ 5 પ્રકારો છે. વિશ્વ ગેંડા દિવસ 2022ની થીમ છે ફાયર રાઇનો સ્પીસીસ ફોર એવર. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે કે કેન્દ્રીય કેબિનેટે ઘરેલુ સોલાર સેલ મોડ્યુલના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે 19,500 કરોડના PLIને મંજૂરી આપી. PLI શું છે? પ્રોડક્શન લિંક ઇનિશિયેટિવ. નવેમ્બર 2020માં મંજૂર કરેલા 500 કરોડના તબક્કાનું આ ફોલોઅપ છે, જેનો ઉદ્દેશ્ય ચાઇના નિર્મિત પેનલ્સ પર ઉદ્યોગની નિર્ભરતા ઘટાડવાનો છે. PLI યોજના 2 તબક્કા સાથે સરકાર દેશમાં સંપૂર્ણ અને આંશિક રીતે સંકલિત સોલાર PV મોડ્યુલ્સની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા લગભગ 65 ગીગાવોટ સ્થાપિત કરવાની અપેક્ષા રાખે છે. આજે નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના મહત્ત્વની વાત કરવામાં આવે તો આ યોજનાના પરિણામે લગભગ 94,000 કરોડનું પ્રત્યક્ષ રોકાણ થશે. તેનાથી 1,95,000 લોકોને પ્રત્યક્ષ અને 7,80,000 લોકોને પરોક્ષ રીતે રોજગાર મળશે. વધુમાં તેનાથી ભારતને આયાતમાં આશરે 1.37 લાખ કરોડની બચત થશે. આ યોજના સાથે 70-80 ગીગાવોટ ક્ષમતા અપેક્ષિત છે, જે ભારતની સ્થાનિક જરૂરિયાતો તેમજ નિકાસનું ધ્યાન રાખશે. રાજ્ય સરકારની ઔદ્યોગિક નીતિઓ હેઠળ રાજ્યના પ્રોત્સાહનો સાથે PLI લાભો, કસ્ટમ ડ્યુટીમાં રાહત અથવા અસ્થગિત ડ્યુટી, શુલ્ક યોજનાઓ પ્રોજેક્ટના આંતરિક વળતર દરને સુધારવામાં મદદ કરશે અને ભારતીય નિર્મિત સોલાર PV મોડ્યુલને બજારમાં સ્પર્ધાત્મક બનાવશે. PLI યોજના શું છે? ફૂલફોર્મ છે પ્રોડક્શન લિંક ઇનિશિયેટિવ અથવા ઇન્સેન્ટિવ. યોજનાની કલ્પના ઉચ્ચ આયાત અવેજીકરણ અને રોજગાર સર્જન સાથે સ્થાનિક ઉત્પાદન ક્ષમતાને વધારવા માટે કરવામાં આવી હતી. સરકારે વિવિધ ક્ષેત્રો માટે PLI યોજનાઓ હેઠળ રૂપિયા 1.97 લાખ કરોડની જોગવાઈ કરી છે અને નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં PLI માટે સોલાર PV મોડ્યુલ માટે 19,500 કરોડની વધારાની ફાળવણી કરવામાં આવી છે. વર્ષ 2020માં શરૂ કરાયેલ આ યોજનાએ શરૂઆતમાં 3 ઉદ્યોગોને લક્ષ્યાંકિત કર્યા હતા. આ 3 ઉદ્યોગો કયા કયા છે? પ્રથમ છે મોબાઈલ અને તેને સંલગ્ન ઘટકોનું ઉત્પાદન, બીજું છે વિદ્યુત ઘટકોનું ઉત્પાદન અને ત્રીજું છે તબીબી ઉપકરણો. અત્યાર સુધીમાં સરકારે ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને IT હાર્ડવેર, ટેલિકોમ્યુનિકેશન, ફાર્માસ્યુટિકલ્સ, સોલાર મોડ્યુલ, મેટલ્સ અને માઇનિંગ, ટેક્સટાઇલ અને એપરેલ, ડ્રોન અને એડવાન્સ કેમિકલ સેલ બેટરી સહિત 14 સેક્ટર માટે PLI યોજના જાહેર કરી છે. ઉદ્દેશ્યની વાત કરવામાં આવે ચીન અને અન્ય દેશો પર ભારતની નિર્ભરતા ઘટાડવા માટે સરકારે આ યોજના શરૂ કરી છે.
તે શ્રમ સઘન ક્ષેત્રોને સમર્થન આપે છે અને ભારતમાં રોજગાર ગુણોત્તર વધારવાનો હેતુ ધરાવે છે. આ યોજના આયાત બિલ ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે પણ કામ કરે છે. પીએલઆઈ યોજના વિદેશી કંપનીઓને ભારતમાં તેના એકમો સ્થાપવા આમંત્રણ આપે છે અને સ્થાનિક સાહસોને તેમના ઉત્પાદન એકમોના વિસ્તરણ માટે પ્રોત્સાહિત કરે છે. આજરોજનો આગળનો ટોપિક છે દિવસ મહિમા 23 સપ્ટેમ્બર, આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય બધી લોકો માટે સાંકેતિક ભાષાના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 19 ડિસેમ્બર 2017 રોજ આ દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી. બધી લોકો માટેના વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફની સ્થાપના 23 સપ્ટેમ્બર 1951 રોજ થઈ હતી. આથી આ દિવસની યાદમાં 23 સપ્ટેમ્બરને રોજ આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને 2022ની થીમ છે સાઇન લેંગ્વેજીસ યુનાઇટ અસ. પછીનો ટોપિક છે ઇન્ડિયા હાઇપરટેન્શન કંટ્રોલ ઇનિશિયેટિવને સંયુક્ત રાષ્ટ્રનો પુરસ્કાર મળ્યો. 2022 યુએન ઇન્ટરએજન્સી ટાસ્કફોર્સ એન્ડ WHO સ્પેશિયલ પ્રોગ્રામ ઓન પ્રાઇમરી હેલ્થ કેર એવોર્ડ ભારતને ઇન્ડિયા હાઇપરટેન્શન કંટ્રોલ ઇનિશિયેટિવ માટે એનાયત કરવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રનો આ પુરસ્કાર 21 સપ્ટેમ્બર 2022 રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આયોજિત કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો. ઇન્ડિયા હાઇપરટેન્શન કંટ્રોલ ઇનિશિયેટિવ એ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારતીય તબીબી સંશોધન પરિષદ એટલે કે ICMR, રાજ્ય સરકારો અને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO ભારતની સંયુક્ત પહેલ છે. એટલે કે WHOની જે ભારતની ઓફિસ છે તેની વાત કરી છે. તેને વર્ષ 2017માં શરૂ કરવામાં આવ્યું હતું અને 23 રાજ્યોમાં 130થી વધુ જિલ્લાઓમાં તેમાં અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. બિનસંચારી રોગોને રોકવા અને નિયંત્રિત કરવાની અને સંક્રમિત લોકો કેન્દ્રિત પ્રાથમિક સંભાળ પૂરી પાડવાની તેની ક્ષમતા માટે તેને માન્યતા આપવામાં આવી હતી. દર્દીઓના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા અને ફોલોઅપ જાળવવા માટે તેમના પર નજર રાખવા માટે ડેટા એકત્રિત કરવામાં આવ્યા હતા. આ પહેલ હેઠળ સારવાર કરાયેલા લગભગ 50% લોકોનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં હતું. પછીનો નેક્સ્ટ ટોપિક છે ગુજરાતી ફિલ્મ છેલ્લો શો વર્ષ 2023ના ઓસ્કર એવોર્ડ્સ માટે ભારતની 57 એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. ના ફિલ્મના ડિરેક્ટર કોણ છે? તો કે પાન નલિન છે. મૂળ અમરેલી જિલ્લાના જે આ પાન નલિન સાહેબ છે એ ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે સંબંધ ધરાવે છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ 95માં ઓસ્કર એવોર્ડ માટે તેની જાહેરાત કરી છે. છેલ્લો શો ફિલ્મને બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં પસંદ કરવામાં આવી છે. છેલ્લો શો ફિલ્મના ડિરેક્ટર પાન નલિન છે, મેં અગાઉ તમને જણાવી દીધું. છેલ્લો શો એક કિશોરવયના છોકરાની વાર્તા છે. તે ભારતના એક દૂરના ગામમાં રહે છે અને સિનેમા સાથે ઊંડો સંબંધ ધરાવે છે. આ ફિલ્મ દર્શાવે છે કે કેવી રીતે એક નાનો છોકરો આખો ઉનાળો પ્રોજેક્શન બુથ પર મૂવી જોવામાં વિતાવી દે છે. આગળનો આપણો ટોપિક છે મૂનલાઇટિંગ. ભારતની સૌથી મોટી આઈટી કંપનીઓમાંથી એક વિપ્રોએ મૂનલાઇટિંગમાં કામ કરતા કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરી મૂક્યા છે. મૂનલાઇટિંગ શું છે? કે જ્યારે કોઈ કર્મચારી તેની કાયમી નોકરીની સાથે સાથે અન્ય જગ્યાએ ગુપ્ત રીતે કામ કરે છે ત્યારે તેને મૂનલાઇટિંગ કહેવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો એક સાથે બે કંપનીમાં કામ કરવું એ મૂનલાઇટિંગ કહેવાય. આઈટી ઉદ્યોગમાં મૂનલાઇટિંગ ખૂબ જ લોકપ્રિય બન્યું છે કારણ કે COVID-19 મહામારી દરમિયાન ઘરેથી કામ કરવું એ સામાન્ય બની ગયું હતું. કંપનીઓએ આનો વિરોધ કર્યો છે કારણ કે તેનાથી કર્મચારીઓની ઉત્પાદકતા પર અસર પડી શકે છે. ઇન્ફોસિસ જેવી કંપનીઓ તેમના કર્મચારીઓને આ પ્રથા સામે ચેતવણી આપી છે. જો કર્મચારી બહુવિધ હરીફ કંપનીઓ સાથે કામ કરી રહ્યો હોય તો મૂનલાઇટિંગ હિતોના સંઘર્ષનું કારણ હોવાનું માનવામાં આવે છે. તે બિનજાહેરાત, ડેટા ભંગ અથવા ગોપનીયતાના સંબંધિત નૈતિક મુદ્દાઓ પણ બનાવી શકે છે. એવી ચિંતાઓ પણ છે કે કર્મચારીઓ સીધા ગ્રાહકો સાથે કામ કરશે અને સંસ્થાઓના નફામાં નોંધપાત્ર ઘટાડો કરશે. મૂનલાઇટિંગ એ નવો ખ્યાલ નથી,
તેનો ઉપયોગ કર્મચારીઓ દ્વારા કાં તો વધારાના પૈસા કમાવવા અથવા તેમના જુસ્સાને પરિપૂર્ણ કરવા, તેમની કુશળતા સુધારવા, તેમના નેટવર્કને વિસ્તૃત કરવા અને કારકિર્દીને વધુ આકર્ષક તકો શોધવા માટે કરવામાં આવે છે। વધુમાં કારખાના અધિનિયમ 1948 હેઠળ ડબલ રોજગાર પર પ્રતિબંધ છે। જો કે ઘણા રાજ્યોમાં આઈટી કંપનીઓને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે। ભારતીય શ્રમ કાયદાઓમાં મૂનલાઇટિંગ સંબંધિત કોઈ ચોક્કસ કાયદો નથી। પછી અહીંયા આપેલું છે નેક્સ્ટ ટોપિકમાં ભારતીય ટેલિકોમ બિલ પ્રસ્તાવ 2022। તાજેતરમાં ડીઓટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે ઇન્ટરનેટ આધારિત ઓવર ધ ટોપ ટેલિકોમ સેવાઓને નિયંત્રિત કરવા માટે ભારતીય ટેલિકોમ બિલ પ્રસ્તાવ 2022 બહાર પાડ્યો છે। ભારતીય ટેલિકોમ બિલ પ્રસ્તાવ 2022ની વાત કરવામાં આવે તો આ બિલ 3 અલગ અલગ અધિનિયમોને એકીકૃત કરે છે, જેમાં ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885, ઇન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફી એક્ટ 1933 અને ટેલિગ્રાફ વાયર્સ ગેરકાયદેસર રક્ષણ એક્ટ 1950નો સમાવેશ થાય છે। ટ્રાયની સ્થિતિમાં ઘટાડો પણ થશે। ડીઓટીના જણાવ્યા મુજબ સર્વિસ પ્રોવાઇડરને નવા લાયસન્સ ઇસ્યુ કરવા પર ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાયને કેટલીક નિર્ણાયક સત્તાઓ અને જવાબદારીઓ ઓછી કરવાની દરખાસ્ત કરવામાં આવી છે। ઓટીટી નિયમનની વાત કરીએ તો સરકારે ટેલિકોમ સેવાઓ હેઠળ ઇન્ટરનેટ આધારિત અને ઓટીટી કોમ્યુનિકેશન સેવાઓ જેવી કે વોટ્સઅપ કોલ, ફેસટાઈમ અને ગૂગલ મીટ વગેરેનો સમાવેશ કર્યો છે। ટેલિકોમ ઓપરેટરો દ્વારા લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપવા માટે લાંબા સમયથી આ માંગ કરવામાં આવી રહી હતી, જ્યાં ટેલિકોમ કંપનીઓને સેવાઓ પૂરી પાડવા માટે લાયસન્સની જરૂરિયાત હોય છે પરંતુ ઓટીટી પ્લેટફોર્મ્સને નહીં। આ ઉપરાંત ઓટીટીને ટેલિકોમ સેવાઓના કાર્યક્ષેત્રમાં લાવવાનો અર્થ એ છે કે ઓટીટી અને ઇન્ટરનેટ આધારિત સંચાર સેવાઓ પ્રદાન કરવા માટે લાયસન્સ જરૂરી રહેશે। વર્તની જોગવાઈની પણ જોગવાઈ કરવામાં આવી છે। ટેલિકોમ મંત્રાલયે જો ટેલિકોમ અથવા ઇન્ટરનેટ પ્રદાતા તેનું લાયસન્સ સરેન્ડર કરશે તો ચાર્જિસ રિફંડની જોગવાઈનો પ્રસ્તાવ મૂક્યો છે। પછી આપ્યું છે લાયસન્સ ધારકો દ્વારા ચૂકવણીઓમાં ડિફોલ્ટ। ચૂકવણીમાં ડિફોલ્ટના કિસ્સામાં અને નાણાકીય અથવા ઉપભોક્તા હિત સહિતના ઘણા અસાધારણ સંજોગોમાં સેન્ટરમાં સ્પર્ધા જાળવવા અથવા વિશ્વસનીયતા અને ટેલિકોમ્યુનિકેશન સેવાની ડિલિવરી ચાલુ રાખવા માટે સરકાર આવી રકમની ચૂકવણી મોકૂફ કરી શકે છે અથવા આંશિક અથવા તેમાં જે તમામ લેણા હોય છે તેના શેરમાં રૂપાંતરિત કરી શકે છે તથા બાકી રકમો રાઇટ ઓફ કરી શકે છે અથવા ચૂકવણીમાંથી રાહત પણ આપી શકે છે। એટલે કે સરકાર ધારે એવું કરી શકે છે, બરાબર છે? ક્યારે? તો કે લાયસન્સ ધારકો જ્યારે નાણાંની ચૂકવણીમાં ડિફોલ્ટ કરે ત્યારે। પછી અહીં આપ્યું છે કે નાદારીના કિસ્સામાં, બરાબર, કોઈ કંપની નાદારી જાહેર કરે તેના કિસ્સામાં શું કરીશું? તો કે નાદારી એટલે કે બેંકરપ્સીની સ્થિતિમાં જે યુનિટ અથવા એકમ હોય છે અથવા કંપની હોય છે આ કંપનીને સોંપવામાં આવેલા સ્પેક્ટ્રમ સરકારના નિયંત્રણ હેઠળ પાછા આવે છે અને કેન્દ્ર સરકાર આવા લાયસન્સ ધારકને સ્પેક્ટ્રમનો ઉપયોગ ચાલુ રાખવાની મંજૂરી આપવા સહિત કોઈ પણ વધુ નિયત પગલાં લઈ શકે છે। વધુમાં ટેલિકોમ ડેવલપમેન્ટ ફંડની પણ જોગવાઈ કરવામાં આવી છે। શું છે? તો કે તે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડનું નામ બદલીને ટેલિકોમ ડેવલપમેન્ટ ફંડ કરવાની દરખાસ્ત છે। યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ એટલે કે USOF ટેલિકોમ સેવા પ્રદાતાઓની વાર્ષિક આવકમાંથી મેળવવામાં આવે છે। TDF માટે પ્રાપ્ત થયેલી રકમ સૌપ્રથમ ભારતના કન્સોલિડેટેડ ફંડમાં જમા કરવામાં આવશે। આ ભંડોળનો ઉપયોગ ગ્રામીણ, દૂરસ્થ અને શહેરી વિસ્તારોમાં કનેક્ટિવિટી સેવાઓને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે। તે નવી ટેલિકોમ સેવાના સંશોધન અને વિકાસ, કૌશલ્ય વિકાસ અને ટેલિકોમ સેવાઓ લોન્ચ કરવામાં મદદ કરશે। ભારતમાં ટેલિકોમ ઉદ્યોગની વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો વર્તમાન સ્થિતિ પ્રથમમાં પહેલું છે કે ભારતમાં ટેલિકોમ ઉદ્યોગ વર્ષ 2022 સુધીમાં 1.17 અબજ ગ્રાહકો સાથે વિશ્વનો બીજો સૌથી મોટો ઉદ્યોગ છે। ભારતની કુલ ટેલી ડેન્સિટી એટલે કે વિસ્તારમાં રહેતા દરેક 100 વ્યક્તિઓ માટે ટેલિફોન કનેક્શનની સંખ્યા 85.11% છે। FDI પ્રવાહની દ્રષ્ટિએ ટેલિકોમ ક્ષેત્ર ત્રીજું સૌથી મોટું ક્ષેત્ર છે, જે કુલ FDIના પ્રવાહમાં 6.44% યોગદાન આપે છે અને 2.2 મિલિયન નોકરીઓમાં સીધું યોગદાન આપે છે અને 1.8 મિલિયન પરોક્ષ ક્ષેત્રે, ટૂંકમાં 4 મિલિયન જેટલી નોકરીઓ ટેલિકોમ ક્ષેત્રમાંથી આવે છે। વર્ષ 2014-2021ની વચ્ચે ટેલિકોમ ક્ષેત્રમાં FDIનો પ્રવાહ 150%થી પણ વધીને 20.70 બિલિયન અમેરિકન ડોલર થયો છે, જે વર્ષ 2022-2024 દરમિયાન 8.32 બિલિયન ડોલર હતું અને 22 નહીં આવે 12 આવશે।
ટેલિકોમ સેક્ટરમાં હવે ઓટોમેટિક રૂટ હેઠળ 100% ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપવામાં આવી છે. ભારત વર્ષ 2025 સુધીમાં લગભગ 1 બિલિયન ઇન્સ્ટોલ કરેલા ઉપકરણો સાથે વૈશ્વિક સ્તરે બીજા નંબરનું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ બનવાના માર્ગ પર છે અને વર્ષ 2025 સુધીમાં 920 મિલિયન મોબાઈલ ગ્રાહકોની અપેક્ષા છે, જેમાં 88 મિલિયન 5G કનેક્શનોનો સમાવેશ થશે. સો વિદ્યાર્થી મિત્રો, વીક 38ના પીડીએફ માફ કરજો, પીડીએફ રીડિંગ નહીં કહીએ, પીડીએફ સમજૂતી નહીં કહીએ, પીડીએફ રીડિંગનો ભાગ 2 અહીંયા પૂર્ણ કરીએ. બરાબર છે, આપણે સમજાવતો છે નહીં, એક્સ્ટ્રા રીડિંગ જ કરીએ છીએ, એટલે આપણે આને શું કહીશું, તો કે પીડીએફ રીડિંગ જ કહીશું હવેથી. તો અહીંયા પૂર્ણ કરીએ. વિડીયો પસંદ પડે તો મેક્સિમમ લોકોને શેર કરજો. મળી આવતા વિડીયોમાં ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ.